હેલો ફ્રેન્ડ્સ, આપણે અલ્ટ્રા વિઝન એકેડમી પાટડી અહીંયા આપ સૌ એડમિશન લઈને ગયા છો, પણ કોરોનાની આવી મહામારીના કારણે રૂબરૂ ભણાવવું અત્યારે શક્ય નથી બહેનું. હજુ જુલાઈ સુધી ગવર્મેન્ટે મનાઈ કરેલી છે, આગળ ઉપર પછી ડિસિઝન આવશે, પણ આપણું શૈક્ષણિક કાર્ય અટકશે નહીં, અટકવું ન જોઈએ. શું કામ કે ગવર્મેન્ટ પણ એવું ઈચ્છે છે કે ઓનલાઈન ચાલુ રહેવાથી શું થશે કે બાળકો આઉટ ઓફ ટચ નહીં થઈ જાય સબ્જેક્ટથી. અને બીજું કે જે તમને અત્યારે ઓનલાઈન અમે લોકો ભણાવી છીએ, એવું નહીં માનતા કે એ તમારું ગીવ નહીં ભણાવીએ, એવું નથી. તમે અત્યારે શક્ય એટલું વધુ તૈયાર કરો, પછી જ્યારે આવશો ત્યારે એમાં પ્રોબ્લેમ હશે તો એને પહેલાં સમજાવી દઈશું, આગળનો સિલેબસ પહેલાં લઈ લઈશું, પછી સિલેબસ પૂરો થાય ત્યારે આખું રિવિઝન લેવાને બદલે પહેલાં એવા ચેપ્ટરો લઈશું જે અત્યારે ઓનલાઈન ભણાવેલા હોય. એટલે થાય શું કે તમને શીખવામાં મુશ્કેલી ન પડે એમ. અત્યારે જે તમે ભણો છો ડિફિકલ્ટી છે એ તો આવો ત્યારે સોલ્વ કરાવશું જ, પહેલાં એ કરાવીશું, નવું પછી લઈશું. નવું લેવાની કોઈ ઉતાવળ નથી. તમારામાંના ઘણા બધા મને મળી ગયા છો, મને ઓળખો છો, એટલે બીજું બહુ જ હાજુ કહેવું નહીં પડે. પણ તમારી જે થોડી ઘણી અમુક ટેકનિક્સ છે એમાં ફેરફાર માગશે. તો આપણે આજે પહેલાં જ લેક્ચરમાં હું તમને પહેલો ફેરફાર તમારી ટેકનિકનો આપું છું. તમે અત્યાર સુધી જ્યાં ક્યાંય પણ ભણ્યા છો, 9મું 10મું 8મું અહીંયા આપણી સ્કૂલમાં બીજી સ્કૂલમાં, તો તમને એક જ ટેકનિક શીખવવામાં આવે છે કે શક્ય એટલું વધારે લખી નાખો પેપરમાં. 100 માર્કનું પેપર લખો તો ભલે ને 70 તો આપે ને, 70 નહીં તો 80 તો આપે ને, એમ બસ આવું વિચારે છે. આ ટેકનિક આપણે હવે 11-12થી બદલીશું. 12થી કહું છું મતલબ કે આગળ એ કોલેજમાં બધે એ ટેકનિક રહેશે. હું એમ કહું છું કે તમારે 70 માર્કનું પેપર લખવું હોય તો તમારી અપેક્ષા 65 માર્કની હોવી જોઈએ. 100માંથી 65 નહીં, 70માંથી 65. તો 30 માર્કનું હજુ પેપર બાકી છે, આગળ જતાં 30નું જ્યારે કવર કરશો તો ટોટલ 100નું લખશો ત્યારે 95-90 એવા માર્ક થશે. જો તમે 100નું લખતા હોય ને 65 માર્ક આવશે તો પછી આગળ ઉપર વધશે નહીં. આવું શું કામ કરવું પડે છે? 11-12થી હવે નેગેટિવ સિસ્ટમ ચાલુ થાય છે. નેગેટિવ સિસ્ટમ એટલે 4-4 માર્કના MCQ પૂછે છે જી નીટમાં, ગુજકેટમાં પણ. સાચો જવાબ આપો તો +4 માર્ક અને ખોટો જવાબ આપો ને તો -1. એનો તો ગયો, એ પ્રશ્ન તો ખોટો જ છે, પણ બીજા જે તમને 4 આવેલા હોય ને બીજા કોઈ પ્રશ્નને એમાંથી એક કાપી લે. ગુજકેટમાં +1 અને -0.25 છે, એટલે દરેકમાં માઇનસની સિસ્ટમ તો સરખી જ છે, 25% માઇનસ ને 100% પ્લસ. હવે આમાંથી બચવા માટે મહત્વનું છે, આમાંથી બચવા માટે એવો જ શબ્દ વાપરું છું, આમાંથી બચવા માટે તમારે જે આવડે છે ને એ ટીક કરતા શીખો, નથી આવડતું એને છોડતા શીખો. મોટા ભાગના બાળકો 8મા 9મામાં ના જ પાડી હોય, છોડાય તો કાંઈ નહીં, ઘરેથી ને ભલામણ કરી હોય, ટીચરોએ એટલી ભલામણ કરી હોય, અને ત્યાં સુધી કે ઘણીવાર તો બાળકની સ્કૂલોમાં પણ કે બેટા આ તે કેમ છોડી દીધું, લખાય તો ખરું ને, જે આવડે એટલું લખાય, એના માર્ક મળે. આપણે નાનું બાળક હોય તો એ જ સમજાવી કે આવડે એટલું લખાય. સાચી વાત છે, શરૂઆત કરવા માટે 100% સાચી વાત છે. પેરેન્ટ કે ટીચર એક પણ ખોટા નહોતા, પણ એના સમયની વાત હતી. હવે તમારું અહીંથી ભણવાનું સિસ્ટમ, એટીટ્યુડ તમારો એજ્યુકેશન બાજુનો બદલશે. એટલે તમે જૂની ને જૂની ટેકનિક લઈને, જૂના જ શસ્ત્રો લઈને, તલવારને ભાલા લઈને અત્યારે લડવા જાઓ ચાઈના સામે તો હારી જ જાઓ. એ ગોળીઓ વરસાવતા હોય, પ્લેન મૂકીને ઉપરથી ગોળા વરસાવે ને આપણે તલવારને ભાલા લઈને દોડી, બરાબર બાહુબલીની જેમ, તો જીતવાના નથી, કોઈ ચાન્સ નથી. બાહુબલી જેવા રથ બનાવીને અત્યારે નીકળો તો પહાડમાં અટવાઈ જાય, જીતો નહીં. જીતવાની સિસ્ટમ સમજવી પડે, બરાબર. અને જીતવાની સિસ્ટમ 11-12 માટે આજે એક જ, પહેલાં જ લઉં, શરૂઆતમાં થોડી ટેકનિક્સ વગેરે તમને આપતો જ રહીશ, પણ એમાંની આ એક પ્રાઇમ ટેકનિક છે કે લખો એના માર્ક માટે જજુમો. 3 માર્કનો પ્રશ્ન લખો, 2.5 માર્ક આપ્યા કે 3 આપ્યા તો વાંધો નથી, પણ 3 માર્કના પ્રશ્નના 2 માર્ક આપ્યા એટલે તમારા માટે બહુ ખરાબ. એ માર્કની કોઈ વેલ્યુએશન નથી, એ માર્ક માટે તમે ડિમેરિટેડ છો જો એવા આવી રહ્યા છે તો. એવી રીતે આવવા જોઈશે નહીં.
એવી રીતના માર્ક્સ એલાઉડ નથી. અને કોઈ એક બાળક માટેની આ વાત નથી, દરેક માટે. એટલે તમને અત્યારે જે કાંઈ પણ હું ભણાવું, અહીંથી આજથી જ સ્ટાર્ટ તો કરી જ દઈશું, પણ જે ભણાવું છું એ તમારે હંમેશા પાક્કું કરવાનું છે. અડધો કલાકનો લેક્ચર છે, એનું તમે પાછળ પાક્કું કરશો તો 2-3 કલાક જશે. જો તમે જોઈને ખાલી એકવાર વાંચીને મૂકશો તો બીજો અડધો કલાક, અને વાંચો નહીં જોવો નહીં, બરાબર છે, તો ટાઈમ નહીં બગડે, રિઝલ્ટ બગડશે. સમય તો અત્યારે બચી જશે ભણવામાંથી, રિઝલ્ટ બગડશે, આમ સમય બગડી જશે આપણો. એટલે બેટર શું થશે, જે પણ લેક્ચરમાં ભણાવવામાં આવે છે એ પહેલા લેક્ચરમાં, આજે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવાના નથી. આપણે આજે જે કાંઈ બાકીની આવશ્યક બાબતો છે એ શીખવાના છીએ, પણ ચેપ્ટર સ્ટાર્ટ બીજા લેક્ચરથી થશે. તો ત્યારથી તમારે ચેપ્ટરમાં ડૂબવાનું છે. ત્યાં સુધી શું કામ કરવાનું છે એ જોઈ લઈ. કેમેસ્ટ્રી, હું તમારું કેમેસ્ટ્રી સબ્જેક્ટ લઈશ એટલે એની કાળજી લઈશ, બરાબર છે. આપણો સબ્જેક્ટ કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, ઇંગ્લિશ વર્ડ હવે અમુક વાપરવા પડશે રૂટિનમાં. કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, એમ પૂછવું ના પડવું જોઈએ. અગેન રિપીટ થઈને મગજમાં બેસાડી દેવાનું. મગજમાં નવા શબ્દો, નવી બાબતોને બેસાડતા થાવ. ઓનલાઈન એજ્યુકેશન મારી લાઈફમાં મેં નથી આપ્યું, અત્યારે આ 20 દિવસમાં જ આપ્યું છે. તો અમે આ સિસ્ટમને મગજમાં બેસાડી, સામે કોઈ વિદ્યાર્થી નથી, અને છતાંય અમે મગજમાં લાવી છીએ કે અહીંયા બધા જ બેઠા છો તમે અને ભણાવીએ છીએ. 5-8-9 દિવસ સુધી પ્રેક્ટિસ થઈ, ખૂબ પ્રેક્ટિસના અંતે આટલું બોલતા થયા. આ પહેલાં જેવું છે કે કોઈ, અમે કંઈ એક્ટર્સ નથી ફિલ્મના કે જેને એમનેમ એક્ટિંગ કરતા ફાવે. ટેક્સ એ ટાઈમ, પણ એ ટાઈમમાં અમે આ નવી સિસ્ટમને પણ એડોપ્ટ કરી, અને તમે ઘરે ભણવામાં આને એડોપ્ટ કરશો. જો વિરોધ કરતા બધાને આવડે, ગમે એનો વિરોધ થાય, મોદી સાહેબનો વિરોધ થાય, ચીનનોય થાય, પાકિસ્તાનનોય થાય, હિન્દુસ્તાનનોય થાય, ગુજરાતનોય થાય, રૂપાણી સાહેબનોય થાય, બધાનો વિરોધ થાય. ઘણાને એવું છે, સાહેબ ઓનલાઈનમાં શું ભણવાનું આવે, એમાં કાંઈ છોકરાઓ ભણશે નહીં, વાલીઓ એમ કહેતા હોય, છોકરાઓ એમ કહેતા હોય, કહેનારા બધું કહેશે. હું એમ માનું છું અંગત રીતે કે ઓનલાઈન એજ્યુકેશન જે લોકોને કામ ન કરવું હોય એના માટે નકામું છે, જેને કામ કરવું હોય એને ઓનલાઈન હોય કે ઓફલાઈન એનાથી શું ફરક પડે છે, કામ કરવું જ છે, એ લોકો તો કરે જ છે. બહુ ઇમરજન્સી લાગે તમને કોઈ ટોપિકમાં કઈ જગ્યાએ તો તમે ફોન કરી શકો છો અમને, જરૂર પડે તો સ્કૂલમાંથી નહીં નંબર માગીને ફોન કરો ઇમરજન્સી લાગતી હોય ગમે તેમાં. તો બાકી કીધું એમ, નાની ડિફિકલ્ટી હશે તમે આવશો ત્યારે સોલ્વ કરાવી દઈશું. ભણવાનું કંઈ નહીં ફાવે એવું થોડુંક છે, ખાલી થોડાક હેબિચ્યુએટેડ થાવ. બીજું લેક્ચર્સનો સવાલ છે. અહીંયા વારાફરતી કમ્પ્યુટરમાંથી અપલોડ કરવામાં આવે લેક્ચર્સ દરેક ધોરણના. હવે અપલોડિંગ છે ને એટલો જ સમય લે કે જેટલો સમય આ લેક્ચર લે, અડધો કલાક થાય એક લેક્ચર અપલોડ કરતાં, અડધા કલાક. તો પછી શું થાય, વારાફરતી ધોરણ વાઇઝ અપલોડ થતા હોય, જે સાહેબે પહેલાં આપી દીધો તો એનું કામ ચાલુ હોય, એટલે કદાચ થોડુંક કલાક 2 કલાક આગળ પાછળ એ અપલોડ થઈ શકે છે. તમે થોડી ધીરજ રાખો, એવું ન બને કે સવાર 7 વાગે 9 વાગે ફોન આવી જાય કે સાહેબ હજી લેક્ચર ન આવ્યું. પછી 9 વાગ્યા હજી ઓફિસ શરૂ કરી છે, ઓફિસમાંથી હવે લેક્ચર અપલોડ કરવાના ચાલુ કર્યા છે, અમુક ધોરણોના પહેલાંથી હશે, તમારું હમણાં થઈ જશે, બરાબર. અધીરતા ન દાખવો, કારણ કે અમે લોકોએ આ સિસ્ટમ સાથે નવા છીએ. અમે લોકોએ લાઈફમાં, તમને કહું, મેં પોતે ક્યારેય સેલ્ફી સ્ટેન્ડ ખરીદ્યું નથી, મોબાઈલ સ્ટેન્ડ ખરીદ્યું નથી કે વાપર્યું નથી. મોબાઈલમાં કોઈ જ વિડીયો આજ સુધીમાં રેકોર્ડ કર્યા નથી. ટિકટોક સ્ટાર ને ઓલાન ઓલાન કરતા હોય, આપણે કોઈ ડાઉનલોડ અપલોડ કંઈ કર્યું નથી, પણ એ વસ્તુ અત્યારે શીખા, સમયે શીખડાવી દીધું, તમને શીખવશે, આજ નહીં તો કાલે. કોરોનાએ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. આખી દુનિયામાં જેટલા કોરોના વાયરસ છે ને, બધાને ભેગા કરીને વજન કરો ને તો 10 ગ્રામ ન થાય. 10 ગ્રામથી ઓછા વજનના આ જંતુઓએ દુનિયા આખીને મુશ્કેલીમાં ઉતારી દીધા છે, એ તો પાકી વાત છે, ખરું. હવે એમાંથી બહાર આવવાનો રસ્તો,
ઘણો સિમ્પલ છે. રસ્તો એ છે કે આપણે ડાયરેક્ટ કોન્ટેક જ તોડી નાખીશું તો ઓટોમેટિક ચેન અટકી જશે. જે લોકોને કોરોના થયો એને મટી જાય એટલે પૂરું. પણ પ્રોબ્લેમ એ છે કે માણસોને ના પાડવા છતાંય એકબીજાના સંપર્કમાં આવે છે. એક અગરબત્તી બીજાને અડે એ સળગાવે, પેલી વલવાઈ જાય પણ બીજી સળગતી હોય એ પાછ બીજી બેન સળગાવે, એમ ચાલુ રહે છે. જ્યારે માણસોમાં આની સમજદારી આવી જશે, ગંભીરતા આવી જશે, પછી છેલ્લા 15 દિવસમાં દુનિયા આખી મત કોરોના નાબૂદ થઈ જાય. પણ જો સમજ નહીં આવે તો શું થઈ શકે એમ છે? માણસ જાતનો નાશ થશે નહીં, ક્યારેય નહીં. કોરોનામાં નાશ થાય એવા કોઈ સંભાવના નથી. શું કામ? ઘણા બધા માણસો કોરોનાથી મરતા જાય. હવે માણસોની વસ્તી જેટલી ઓછી વધે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ આપોઆપ થઈ જાય, તો અત્યારે પર કિલોમીટર, માની લો કે ભારતમાં વસ્તી પર સ્ક્વેર કિલોમીટર 633ની વસ્તી છે, તો એ ઘટીને 130 થઈ જાય, પછી શું થાય? સોશિયલ ડિસ્ટન્સિંગ આપોઆપ થઈ ગયું. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતા ન કરો, આજ નહીં તો કાલે. જો અત્યારે પાલન કરશો સમજીને તો આવતીકાલે તમારે આવું પાલન કરવાનું નહીં આવે કે કુટુંબમાં 2 જણા જીવતા હોય, 3 જ જીવતા હોય, એવું નહીં થાય. બસ એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે એજ્યુકેશનમાં. આજે સમજીને ભણશો તો કાલે એટલો લોડ નહીં પડે. ઘણાને એમ છે કે ચેપ્ટર્સ કાપી આપશે બુકમાંથી. સાચી વાત છે, કાપી જ દેવા જોઈએ. આવો સમય છે, ભણી ન શકાય તો કાપી દેવા, પણ ભણી ન શકાય તો ને, ઓનલાઈન ભણી જ શકાય છે તો કાપી દેવાનો સવાલ નથી. જો ઇન્ટરનેટની શોધ ના થઈ હોત તો કાપી દેત, બરાબર છે? એટલે એવું બહુ વિચારો નહીં. શું કામ કે ગવર્મેન્ટ કાપવા માટે વિચારશે તો નાના ધોરણો માટે થોડું ઘણું આગુ પાછું થઈ શકે છે, પણ 11માં કે 12માંથી ચેપ્ટર જશે તો પ્રોબ્લેમ શું છે? એકબીજા ચેપ્ટર હારે લિંક છે, સાયન્સમાં લિંક તૂટી જશે. અને જી નીટમાં ક્વેશ્ચન પૂછાશે એમાં કદાચ જે ચેપ્ટર કાઢી નાખ્યું હોય એની પણ લિંકવાળા ક્વેશ્ચન આવી શકે જ છે. એટલે તમે ચેપ્ટર કાઢો તો લોસમાં જ જશો. એટલે કોઈ પણ વસ્તુ રદ કરવાનો તો સવાલ જ નથી થતો, બરાબર છે? મારું નામ ડૉક્ટર પ્રફુલ ગામી. હવે તમને લેક્ચર્સ ઓલમોસ્ટ સમયસર મળતા રહેશે, અથવા અમે એવો પ્રયત્ન કરશું કે સમયસર બધાને મળી જાય. છતાંય રવિવારે રજા ભાઈ, રવિવારને આરામ કરો, કશો વાંધો નહીં. અને દરરોજનું 7-1 કલાકનું વર્કિંગ રાખવાનું છે તમારે. અત્યારે જો લેક્ચર્સ આવે છે એ લેક્ચર શરૂઆતના 2-5-10 દિવસ કદાચ એકાદ લેક્ચર આપીએ, પછી 2-3 વધારીશું. એટલે તમારું કામ મેક્સિમમ 7-8 કલાક, એનાથી વધુ કામની જરૂર નથી. બાકીનો સમય તમે રમો, મોબાઈલમાં પબજી નહીં, ગેમ નહીં, મોબાઈલ ગેમ નહીં, બહાર શેરીમાં રમો, ક્રિકેટ રમવા જાઓ, બીજી કોઈ પણ ગેમ, કબડ્ડી એટલી ચાલે છે અત્યારે. ગયા વર્ષે આખરી સિઝનમાં ગામડાઓમાં પુષ્કળ કબડ્ડી રમતા હતા. તો કોઈ શરીરની રમતો ચાલુ કરો. શું કામ આવું કહું છું? કોરોના સામે બચવા માટે. સિમ્પલ, આપણે તો સાયન્સના માણસો છીએ, સાયન્સને નહીં સમજીએ તો કેમ ચાલશે? કોરોના એક જાતનો વાયરસ છે. વાયરસ છું મેં આ વિડીયો, મને ખબર નહોતી, આ સમજાવતો 2-3 મિનિટનો વિડીયો કોરોના જ્યારે આવ્યો ને એના થોડાક દિવસો પછી જ વરી અપલોડ કર્યો હતો. 2-3 મિનિટનો પહેલો ટ્રાયલ માટેનો વિડીયો હતો. 10 લાખથી વધુ માણસોએ આ વિડીયો જોયો, એટલા બધા વ્યૂ મળ્યા. બીજા 11-12માંવાળા છોકરાઓના મેસેજ આવવા માંડ્યા ત્યારે મને ખબર પડી કે આ વ્યૂ જોવાય, કેટલાય આપણો વિડીયો જોયો ખબર પડી. અને મને સમજાણું કે ઓ, માણસોને અમુક જાણકારીઓ હતી જ નહીં, બહુ મજા આવી જાણવાની. તમે કદાચ ન પણ જોયો હોય એટલે જ તમને એ વાતે રિપીટ કરું છું કે કોઈ પણ વાયરસ હોય ને એનું સ્ટ્રક્ચર, જે શરીર સ્ટ્રક્ચર હોય છે ને, એ પ્રોટીન હોય. કોઈના કોઈ શું હોય છે? પ્રોટીન, ડીએનએ. એની ઉપરનું લેયર ચરબીનું હોય, એ સ્પર્મ હોય, જે આપણે કાંટા કાંટા જેવા દેખાડે છે ને, એ સ્પર્મ છે.
આ બહારનું લેયર જુઓ તો શેનું છે, ચરબીનું, બસ એ જ એનું રક્ષણાત્મક લેયર છે. ચામડી આપણી જેમને બધું ના હોય, ક્યાં એટલા બધા કોષનો જીવ હતો, બધું ના હોય, બહારનું પણ ચરબીનું છે. માની લ્યો કે કોઈ દવાથી કોઈ પણ રીતે આ બહારનું પડ ઓગાળી નાખો તો શું થાય? ચરબીનું પડ ઓગળી જાય, પ્રોટીન છૂટું થઈ જાય. પ્રોટીનને તો આપણું શરીરની રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ જાતની તકલીફ વગર આરામથી નિકાલ કરી નાખે, મારી નાખે આરામથી. પ્રોબ્લેમ આઉટર લેયર છે ચરબી. આપણું શરીર ચરબીના કોષને એમને મારતું નથી. આપણા શરીરમાં ચરબી હોય, જો આને આ ચરબીને મારશે તો આપણા શરીરની ચરબી નહીં મારશે, અથવા શરીરની ચરબીને નહીં મારે તો આને નહીં મારે. પ્રોબ્લેમ જ એ છે, અત્યારે મોટાભાગના લોકોમાં વધારાની ફેટ છે, બસ એ જ આપણને નડી રહી છે. તમે સખત કસરત કરતા રહો, આવી રમતો રમો, કસરતો કરો, એટલે શું થશે, તમારા શરીરમાં ચરબીનું પાચન, ડાયજેશન ચાલુ રહેશે. હવે ચરબીનું પાચન શરીર ચાલુ રાખે એટલે આ જેવા નવા વાયરસ આવે તો એની એ ચરબી ઓગાળે ને. કારણ કે આપણા શરીરની એક બીજી ખાસિયત છે, જે સ્ટોકમાં રહેલી ચરબી છે ને એને પછી બાળે. આવકમાં જે હોય ને, જરૂર પડે ને ચરબી બાળવાની, તો પહેલાં એને બાળે. દાખલા તરીકે અત્યારે આપણા શરીરમાં ચરબીના 25 કરોડ અણુઓ છે. હવે હું 5 નવા અણુ ખાઉં છું અને મારે જરૂર પડી એનર્જીની, ચરબી બાળવાની જરૂર પડી મારા શરીરની, તો શરીર પહેલાં કઈ ચરબી બાળશે? નવા 5 ખાધા એમાંથી કે જૂના 5 કરોડમાંથી? નવા ખાધા એમાંથી પહેલાં એને. હા, નવામાં આવક બંધ હોય તો પછી પડ્યા એમાંથી. જો આ જ કારણ છે કે આપણી ફાંદ નથી ઓગળી રહી. ફેટ શરીરમાં અહીંયા જમા છે, અહીંયા જમા છે, હિપ્સના ભાગે પાછળ જમા છે, હાથમાં જમા છે. આ બધી જે હિપ્સ, બધી જે ચરબી છે, ફેટ છે, એ બધી ચરબીને શરીર પહેલાં નથી બાળતું. પહેલાં બહારથી ખાઈને એને પહેલાં બાળે છે. તમે બહારથી ખાવાની બંધ કરો ને, તે પછી શરીર હરવે હરવે આને બાળવાનું ચાલુ કરે. હવે વાયરસને જો મારવો હોય તો સેલમ સેલો ઇલાજ એ છે, તમે સખત હાર્ડવર્કર હશો તો આ વાયરસ તમને નહીં મારી શકે. તમને નવાઈ લાગશે, પણ તમે અત્યાર સુધીના આંકડાઓનો જરા સર્વે કરો. જેટલા ડેથ થઈ ગયા, જેટલાને કોરોના થયો, એમાંના કેટલા એવા માણસો છે કે જે સખત હાર્ડવર્કર હતા અને કોરોના થયો? બહુ ઓછા હશે. દેખાવનું હાર્ડવર્ક એને હાર્ડવર્કર ન કહેવાય. એક શિક્ષક છે, કલાકે અહીંયા લેક્ચર લે છે, ઠંડા છાંય ઊભો બન પછી બેસે છે, એ હાર્ડવર્કર ન કહેવાય. કદાચ 20 કલાક લેક્ચર લે 24માંથી તોય, આ સેન્સમાં. આપણે બીજી રીતે ભલે ને હાર્ડવર્કર ગણતા હોય, પણ આ સેન્સમાં ચરબી ઓગાળવામાં એ હાર્ડવર્કર નથી. કોઈ ખેતરમાં કામ કરતો હશે માણસ, સખત ટેલિફોનની લાઈનો ગાળતો હોય, રેલવેમાં કામ કરતા હોય, એમને નથી થયા. પોલીસવાળાને કોરોના થયા છે, પણ કોને? જેની આરામપ્રિય લાઈફ છે, એટલે એની, જેને કસરતો ચાલુ છે, તમે જો એમને બહુ ઓછા નથી તકલીફ. હવે યાદ કરી જુઓ, હવે હું તમને એમ કહું છું કે તમારે 6-7 કલાક વાંચીને બાકીનો સમય શું કરવાનું છે? હાર્ડ કસરત. એ કસરતના ભાગરૂપે તમે કબડ્ડી રમી શકો છો, ક્રિકેટ રમી શકો છો, કોઈ નવી ગેમ રમો ને મજા આવે એવી, બરાબર છે? તમે એવી રમત રમી અને તમારા શરીરને બચાવી શકશો આની સામે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ, એક વિડીયો શેર થયો હતો બહુ શરૂઆતમાં, આ કોવિડવાળા બધા જ્યાં અમદાવાદ સિવિલમાં એડમિટ હતા ને, જે ત્યાં વ્યવસ્થા કરી, મોટો વોર્ડ હતો, બધાએ ખાટલા દિવાલ ભરતા રાખીને બધા ગરબા રમતા હતા, ખરા એવું? બધા દર્દીઓ કોવિડના જ મોઢે બાંધેલું અને બધા ગરબા રમે. ડૉક્ટરે શા માટે પરમિશન આપી? નવાઈ લાગશે, ડૉક્ટરને શા માટે આમને પરમિશન આપવી જોઈએ આવું કરવાની? કોઈ તાવ આવ્યો હોય, દર્દી ગરબા રમે, પરમિશન આપે વોર્ડમાં આવું કરવાની? ન આપવી જોઈએ, છતાંય આપી, છતાંય આપી. એ વિડીયો વાયરલ થયેલો છે ખૂબ. શા માટે પરમિશન આપી હતી? કે ભાઈ કસરત રહેશે, રોગ સામે લડવાની શક્તિ વધશે આપોઆપ. ડેથના રેશિયો જુઓ, જે આરામપ્રિય માણસો છે એના ડેથ વધુ થાય છે. શરૂઆતમાં એવું આવ્યું હતું, લીકર પીણા જે આવા ઇથેનોલ, ખાસ તો દારૂ લો ને, કે દારૂ પીવાથી આ વાયરસ મરી જાય,
ઊંધું થયું એ તો શરૂઆતની બધાની ભ્રામક માન્યતા હતી. આજે જો અત્યારે તમને ખબર છે, જેને દારૂ પીધું હતું ને એનું લીવર ખરાબ હતા, જે દારૂ પીતા હતા દારૂડિયા હતા જે લોકો, અને જેને કોરોના થયો એમાંના માણસો ઓછા બચ્યા, મોટાભાગના ડેથ થઈ ગયા. ઉંમર નાની હોય કે મોટી હોય, ઘરે ખબર એ ના હોય, છુપાવીને બારે પીતા હોય તો એ મરી ગયા. કેટલા એવા એક્ઝામ્પલ છે આપણા સુરેન્દ્રનગરમાં પણ. કોઈના નામ નથી આપવા, આપણે અહીંયા કોઈને બદનામ કરવા માટે ભણાવતા નથી. હું તમને સિસ્ટમ સમજાવું છું કે આનાથી બચવાનો કેવો રસ્તો બહુ વ્યાજબી કહેવાય. મેં કીધું ને કે આ વિડીયો 10 લાખથી વધુ લોકોએ જોયો છે, એનું કારણ જ એ છે કે આ વિડીયોમાં હું તમને એ જ સમજાવી રહ્યો હતો કે આ નહીં, અન્ય કોઈ પણ વાયરસ સામે લડવું હોય તો પ્રતિકાર કરવા માટે શરીર તૈયાર જ છે. વાયરસનું આઉટર લેયર ચરબી છે, અને ચરબી ઓગળે એવું કામ કરો, હાર્ડવર્ક કરો. હવે શરીરમાં ક્યારે ચરબી ઓગળે એ ભેગું સમજી લો. શરીરમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ એટલે કોણ? ખાંડ, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, રિબોઝ, એરેબિનોઝ, સ્ટેચિઓઝ, રેફિનોઝ, આ બધા. આટલા બધા નામ તો તમને ખબર નહીં હોય, પણ ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ એ તો ખબર પડે ને. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બસ આવી ખાંડ જે આપણે ખાઈ છીએ, સુક્રોઝ, એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. માની લ્યો કે શરીરમાં ગ્લુકોઝ પતી ગયું તો શરીર ચરબી બાળે. તો શરીરમાં ગ્લુકોઝનો સ્ટોક કેટલો હોય? સખત સ્પીડમાં ચાલવાનું ચાલુ કરો તો 20 મિનિટ ચાલો ને એટલે ગ્લુકોઝ પતી જાય શરીર, 20 મિનિટે પતે. પછી જો તમે ઊભા રહેશો 20 મિનિટ પછી, બરાબર, થોડીક વાર વિહામો ખાધો તો પાછો ગ્લુકોઝ બની જશે ગ્લાયકોજનમાંથી, પાછું સાયકલ ચાલુ. પહેલેથી ચરબીનો તો વારો જ ન આવ્યો. હવે ચરબીનો વારો ક્યારે આવે? માન લો તમે 10-30 મિનિટ સખત કસરત કરી કે દોયડા ચાયલા રહીમાં સતત, તો પહેલી 20 મિનિટે કાર્બોહાઈડ્રેટ બળ્યો, પછીની 10 મિનિટે શું બળ્યું? ચરબી. હવે આવી 30 મિનિટ ગઈ પછી વળી તમે વિસામો ખાધો તો હવે નવો ગ્લુકોઝ બનશે પણ ઓછો બનશે. પહેલી વારે તો 20 મિનિટનો હતો સ્ટોક, હવે બીજી વારનો સ્ટોક 14-15 મિનિટે તો પતી જ જશે, અને જો ત્રીજી વાર ટ્રાય થશે તો 8-10 મિનિટમાં પતી જશે. એટલે પછીનો વધુ સમય કોને મળ્યો? ચરબી બાળવામાં. એટલે હાર્ડવર્ક છે એ થવું જોઈએ, અને વારંવાર થવું જોઈએ દિવસ દરમિયાન. તો કોઈ ચાન્સ નથી. વાયરસ ગમે એને થયો હોય, ભાઈ તને થયો જાય તો રે મળી લે, હાલ મને ચેપ આપતો હોય તો આપીશ દે, એટલું આપણે ગંભીર રીતે કહી શકીએ. આ કોઈ બેજવાબદાર માણસોએ આપેલ સમજ નથી, ધ્યાનમાં લઈજો. હું પોતે PhD કેમિસ્ટ્રી છું. કેમિસ્ટ્રી એટલે TB અને કેન્સરની દવા ઉપર મેં રિસર્ચ કરેલું છે, એમાં નવી દવાઓ શોધેલી છે. એવા લેવલના માણસો આ તમને સમજાવી રહ્યા હોય તો બેજવાબદાર નિવેદન નથી. કોઈ દુનિયા આખીમાં એમ કે તો એમ કાંઈ કોરોનાથી આપણે આટલા બધા અમથા બીવે જો આમ મટતો હોય તો. ઓફકોર્સ એ જે મથે છે ને બધા માણસો, એની દવા શોધવા મથે છે, રસી શોધવા મથે છે. ખાલી બચાવ તો પહેલા દિવસથી બધાએ કીધું કે મોઢે બાંધી રાખો ને સંપર્ક ન કરો ને, તો હું તો આ તમને બચાવ જ કહી રહ્યો છું. મેં ક્યાં કીધું કે આ દવા છે કે આ ટીકડી લ્યો એટલે 1/2 કલાકમાં કોરોના નીકળી જશે, સાંજ સુધીમાં ઓકે. હું તમને કોરોનાથી બચાવ જ સમજાવું છું, ડિફેન્સ જ. એટેક નથી કરવાનો કહેતો, ડિફેન્સ કરવાનું છે, અને ડિફેન્સ થાય જ છે, નો પ્રોબ્લેમ, થશે, છેક સુધી થશે. કદાચ રસી 6 મહિને શોધાય ને ત્યાં સુધી આપણી જાતને ટકાવવી આપણા હાથમાં છે. 6 નહીં 12 મહિને શોધાય ને તો 12 મહિના સુધી શરીરને કસરતી બનાવો. દરરોજ સાંજે તમારે 4-5 કિલોમીટર ચાલવા જવાનું છે, બરાબર છે? 4-5 કિલોમીટર ક્યાંય રોકાવાનું નથી, જતા પણ નહીં અને વર્તા પણ નહીં. બીજી વસ્તુ, અગર થોડીક વધારે પડતી તરસ લાગે છે તો એનો મતલબ ચરબી બળી રહી છે. ચરબી બળે ને ત્યારે થોડીક તરસ લાગશે. ગ્લુકોઝ બળે ત્યારે પાણી શરીરમાં છૂટે, પરસેવો છૂટે. ચરબી બળે ને ત્યારે તરસ લાગશે.
એટલે આ 5 કિલોમીટર ચાલવા જાઉં છો તો રિટર્ન આવો છો ત્યાં સુધી પાણી પીવાનું નથી, ઊભું રહેવાનું નથી, થાક ખાવાનો નથી, બરાબર છે? પછી કોરોના આપણું કંઈ નહીં બગાડી લે. જો વિદ્યાર્થીઓને ભણાવવું જ છે, ભણાવવા માટે જ આ લેક્ચર છે, પણ ત્યાંથી ભણાવવું છે કે પહેલાં એનામાં પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ જોઈ, સેલ્ફ ડિફેન્સની ટેકનિક જોઈ, આ બધું આવી જાય પછી ભણવાનું ચાલુ કરીએ તો વધારે સારું પડશે. એને કોન્ફિડન્સ છે કે મારા ટીચરે મને સમજાવ્યું છે આમ કરવાથી હું બચી શકીશ, અને કોન્ફિડન્સને લઈને કોઈ વાંધો નથી. અને કોન્ફિડન્સ નોન ટેકનિકલ નથી, પ્યોર અને ટેકનિકલ વાઇઝ જ તમને કોન્ફિડન્સ આપી રહ્યો છું. એટલે ડોન્ટ વરી, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. દરેક લોકો સાંજે ગવર્મેન્ટના રૂલ્સનું પાલન થઈ શકે એ રીતે ચાલવા જાય, એ રીતની હેવી કસરત કરે. કદાચ એ આપણને કોઈને ભૂલે ચૂકે કોરોના થઈ ગયો, એડમિટ થયા, તો હોસ્પિટલમાં પણ એટલીસ્ટ દરરોજની 5-1 કલાક કસરત કરીશું, કારણ કે હોસ્પિટલમાં બીજું કંઈ કામ નથી. હોસ્પિટલમાં મોબાઈલ લઈ જઈ અને સતત મૂવીઝ જોતા રહી, ગેમ રમતા રહી, એવું કરવાનું નથી. એવું કરતા માણસો 5 દિવસ દવા લે છે અને 6ઠ્ઠા દિવસે ઇમરજન્સી આવી જાય, પછી તો નક્કી નહીં બચે તો બચે, નહીં બચે. પણ જો તમે આનંદ પ્રમાદ નહીં કરો, હાર્ડવર્ક જારી રાખશો, તો તમે આરામથી ઘરે 8મે દિવસે ઘરે આવીશો. કોરોના ઘણા થયો, ઘણા બધા બચે છે, કોરોનામાં ઘણા બધા માણસો બચી રહ્યા છે. દુનિયામાં બહુ ઓછા એવા માણસો છે એવી બીમારી છે કે જેમાં શરીરમાં ચરબી રહે જ નહીં, એવો એક માણસ, ચરબી જ નહીં આખા શરીરમાં, ચામડી સીધી હાડકાર ચોટેલી હોય એવો, એ માણસને આજ સુધીમાં એક પણ જાતનો વાયરસ લાગ્યો નથી, એને ડાયરિયા ક્યારેય નથી થયા. વાયરલ ચોમાસા પછી મહિના પછી જે બધાને થતા હોય ઝાડા, ડાયરિયા નથી થયા, એને એકેય જાતનો વાયરસ આજ સુધીમાં નથી લાગ્યો. શરદી ક્યારેય નથી થતી, એની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તો પણ કન્ફર્મ છે આને ચરબી હારે જ સંબંધ છે, અને ચરબી જ આનો બચાવ છે, અને આપણું હથિયાર એ ચરબી જ હોવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે આને મારવા માટે દવાઓ આપવી, બીજી એન્ટીબાયોટિક, એના કરતાં ચરબી બાળવાની દવા આપજો. પાતળા થવા માટે ચરબી બાળવા માટે આપતા હોય છે ને, જોકે એ દવા એટલી બધી કારગત નથી હોતી, એટલે જ અહીંયા એનું ભરોસાપાત્ર ન કહી શકાય કામ. પણ જે કસરત કરશો તો એ ભરોસાપાત્ર છે 110%. આ ચરબી બળી એટલે પૂરું થઈ ગયું. જો હું કેમિસ્ટ્રી ભણાવું છું, આનું વિજ્ઞાન, આનું કેમિસ્ટ્રી જ ભણાવી રહ્યો છું તમને, કે ફેટના મોલેક્યુલને આપણું શરીર જ આપણી રોગપ્રતિકારક શક્તિ મારશે તો પછીનું કામ આસાન થશે. સિમ્પલ વાત એ છે, કેમિસ્ટ્રી આપણા જીવનની સુખાકારી માટે જ આ બધું શોધ્યું છે. હજાર નહીં, કરોડો વસ્તુઓ ગણાવી શકું તમને જે કેમિસ્ટ્રી આપણી સુખાકારી માટે શોધેલી છે. જસ્ટ સ્ટાર્ટ કરીએ, કદાચ બધી અત્યારે પૂરી નહીં થાય તો બાકીનું અધૂરું લિસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં લઈ આપીશ. નંબર 1, કાચ. તમને લાગે છે કાચની શોધ કોણે કરી? કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી કે મેથ? નામ આપો છો, કોનું નામ હોઠે ચડશે? બાયોલોજીએ શોધ કરી કાચની, ફિઝિક્સે કરી છે કે કેમિસ્ટ્રીએ? કેમિસ્ટ્રી નેચરલી. અને કાચની શોધથી કોઈ જાતનો ફાયદો છે કે નથી એ મને કહો. જે મોબાઈલમાં રેકોર્ડ થાય છે, કેમેરા ઉપર ગ્લાસ છે, લેન્સ છે, લાઇટ કાચ હોય છે ને કે નથી હોતો? ચશ્મા કાચથી ચાલે છે. બારીઓ, વર્ષો પહેલાં બારીની સિસ્ટમ શું હતી ખબર? આવી ગ્રીલ હોય ખાલી બારીની, પછી કંઈ નહીં, ચોમાસું આવે ત્યારે બાર કોથળી બાંધી દે, બાકી ગ્રીલું જ હોય, કાચ હોય જ નહીં, કાચની બારી જ નહીં, પ્રકાશ આટું બારી મૂકવી પડે. એ સિવાય કાચની અનેક વસ્તુઓ હશે કે જેના વગર આગળ શક્ય ન બનેત. કાચ ન શોધાણા હોત તો મોબાઈલ ટીવી હોત, એ તો અત્યારે ભલે ઉપર એવું પ્લાસ્ટિક આવી ગયું લયા, પણ કાચ ન હોત તો પહેલાં શોધ જ ન થઈ હોત, તો અહીંયા સુધી પહોંચ્યા જ ના હોત. કાચે આપણી સુખાકારીમાં વધારો કર્યો છે, માનવું પડશે કે નહીં? બીજું, સિમેન્ટ કોણે શોધ્યો? કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ, બોલો. આ સાયન્સના બધી બ્રાન્ચ છે, કોણે શોધ્યો કહેવાય? સિમેન્ટ કેમિસ્ટ્રીની શોધ છે. એ સિમેન્ટથી શું ફાયદો થયો? આપણે આવા આલિશાન મકાનમાં બહુમાળીમાં રહી શકીએ છીએ, બરાબર છે? નહીંતર ઝૂંપડા વારી વારીને રહેતા હતા, ગમે ત્યારે ઉપરથી સિંહને, વાઘને તાટકે ગળતરમાંથી પકડીને લઈ જાય, આવી રીતે જીવતા હોત. એના બદલે આ સિમેન્ટથી આપણને રક્ષણ મળ્યું, જીવજંતુઓથી રક્ષણ મળ્યું,
ઓછી જગ્યામાં વધુ માણસો રહી શકીએ એવી સગવડતા કરી શક્યા, આલિશાન બંગલાઓ બનાવી શક્યા, મોજ મસ્તી કરી શકીએ. હજી બીજું લિસ્ટ બહુ લાંબુ છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. આ લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.